હાલ ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મળતી માહિતી અનુસાર એક મકાનની દિવાલ ધરાશાયી થયાની ઘટના સામે આવી છે। તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બજાર ચોક વિસ્તારમાં આવેલ દલીજના મહોલ્લામાં એક મકાનની દિવાલ ધરાશાયી થઈ છે। સવારે 7 વાગ્યાના મકાનના પાછળના ભાગની દિવાલ ધરાશાયી થઈ છે। તો દિવાલ ધરાશાયી થઈ તે સમયે ઘરમાં રહેતા ચારે સભ્યો ઘરની બહાર હોય જેથી મોટી જાનહાનિ ટળી છે। આપને ફરી એક વખત જણાવી દઈએ કે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બજાર ચોક વિસ્તારની આ ઘટના છે। દલીજના મહોલ્લામાં એક મકાનની દિવાલ ધરાશાયી થયાની ઘટના સામે આવી છે। સવારે 7 વાગ્યાના અરસામાં મકાનના પાછળના ભાગની દિવાલ ધરાશાયી થઈ હતી। તો દિવાલ ધરાશાયી થઈ તે સમયે ઘરમાં જે ચાર વ્યક્તિઓ તો જે ચાર સભ્યો હતા તેઓ ઘરની બહાર હતા તે દરમિયાન આ ઘટના ઘટી હતી। તો મોટી જાનહાનિ ટળી છે। મકાન માલિક સહિત પરિવારના સભ્યો ઘરની બહાર હોય તો ચારેનો આ બાદ બચાવ થયો છે જેથી મોટી જાનહાનિ ટળી છે। દિવાલ ધરાશાયી થતા તેનો કાટમાળ સ્વામિનારાયણ મંદિરના પાછળના ચોકમાં પડ્યો હતો। તો સોનિલભાઈ કાંતિભાઈ શાહના મકાનની પાછળના ભાગની દિવાલ ધરાશાયી થઈ છે। આપને ફરી એક વખત જણાવી દઈએ કે દલીજના મહોલ્લામાં એક મકાનની દિવાલ જે ધરાશાયી થઈ છે તો સુનિલભાઈ કાંતિભાઈ શાહના મકાનની પાછળના ભાગની દિવાલ ધરાશાયી થઈ છે। તો મકાન માલિક સહિત પરિવારના સભ્યો ઘરની બહાર હોવાથી તેઓનો આ બાદ બચાવ થયો છે। સવારે 7 વાગ્યાના અરસામાં આ ઘટના ઘટી છે। દિવાલ ધરાશાયી થતા તેનો કાટમાળ સ્વામિનારાયણ મંદિરના પાછળના ચોકમાં પડ્યો હતો।